અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. ભરૂચના જૂના સરદાર બ્રિજમાં ગાબડું પડ્યા બાદ તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. જૂના સરદાર બ્રિજ પરથી પસાર થતા વાહનો નવા સરદાર બ્રિજ અને ગોલ્ડન બ્રિજ પર ડાયવર્ટ થતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. જૂના સરદાર બ્રિજનું હજુ રિપેરિંગ થઈ શક્યું નથી તેવામાં મુલર ટેક્સ પ્લાઝા પાસે હાઇવે પર ગાબડા પડી જતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રસ્તો વિસ્માર હોવાથી વાહન ચાલકો ધીમે ચલાવવાની ફરજ પડી રહી હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ ટેક્સની વસૂલાત કરે છે પણ સારા રસ્તાઓની સુવિધા આપી શકતી નથી. અકસ્માત સર્જાય તે પહેલા હાઇવે પર પડેલા ગાબડાઓ પૂરવામાં આવે તે જરૂરી છે. મારી આ નમ્ર અરજ છે કે આ પુલને 2 મહિનાથી વરસાદ બંધ થયો છે અને કોઈ પણ ખાડા ખાબોચિયાનો પુરાણ થયું નથી કે કોઈ જાતનું કામ થયું નથી. એને કારણે 2-3 કિલોમીટર ટ્રાફિક જામ રહેતો હોય છે. રાતે શાકભાજીની ગાડીઓ, દૂધની ગાડીઓ બધા પરેશાન થઈ જાય છે. લોકોને શાકભાજીના ભાવ એને કારણે ટાઈમે પહોંચતી નથી અને મળતા નથી. બીજું કે એને કારણે એક્સિડન્ટ પણ ઘણા થઈ જાય છે. લોકોને ટ્રાફિકમાં પરેશાની થઈ જાય છે. ભરૂચ ક્રોસ કરવું એટલે લોકોને માથાનો દુખાવો થઈ ગયો છે. એને કારણે NH8ને કાલે કમ્પ્લેન કરતા એમને મને ખાલી કમ્પ્લેન બુક જ આપી દીધી અને ટોલ નાકાવાળા તગડું ટોલ ઉઘરાવે છે અને તો પણ આપણને કોઈ વ્યવસ્થા મળતી નથી. નેશનલ હાઇવે નંબર 48 જે અમદાવાદથી બોમ્બે સુધીને જોડતો રોડ છે અને ત્યાં નજીકમાં ભરૂચ ટોલ પ્લાઝા પાસે એટલા બધા ઘણા બધા ખાડા પડી ગયા હોય કે જેના કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માતો પણ ઘણા થાય છે. અને ટ્રાફિક જામ થવાના કારણે જે સમયસર મુસાફરો કે ટ્રક વાહન વ્યવહાર જે પહોંચી નથી શકતા પોતાના ટાઈમસર, એના માટે અમે આ ટીવીના માધ્યમથી અમે જાણ કરીએ છીએ કે ભાઈ આનું તત્વરે આ નેશનલ ઓથોરિટી હાઇવેના જે કંઈ અધિકારીઓ છે તેમને અમે ટીવી માધ્યમથી જાણ કરીએ છીએ કે ભાઈ આનું તાત્કાલિક સત્વરે કામ ચાલુ થાય.